વર્ષે કમોસમી માવઠાને પગલે દક્ષિણ ગુજરાતમાં કેરીનો પાક ખૂબ જ ઓછો છે, ત્યારે મોડે મોડે પણ નવસારીના એપીએમસી માર્કેટમાં કેરીની આવક શરૂ થઈ. આ વર્ષે ગુજરાતના ઘણા વિસ્તારોમાં અને ખાસ કરીને કેરી માટેનું સ્વર્ગ ગણાતા દક્ષિણ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદ અને કરા સાથે પડેલા માવઠાના કારણે કેરીના પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું, જેને લઈને ચાલુ વર્ષે કેરીના રસિયાઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મોડે મોડે પણ નવસારીનો એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કેરીનો જથ્થો આવવાનું શરૂ થયું છે. ત્યારે હાલમાં એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે લગભગ 5000 મણ કરતાં પણ વધારે કેરીનો જથ્થો ઠલવાયો હતો. આ વર્ષે કેરીનો પાક દર વર્ષ કરતાં ઓછો હોવાથી કેરી પ્રમાણમાં ઓછી આવી રહી છે. એપીએમસી માર્કેટ યાર્ડમાં તારીખ 26 મે સુધી 5000 મણ કરતાં પણ ઓછી કેરી આવી હતી, પરંતુ તારીખ 27મીએ સિઝનમાં પ્રથમવાર 5300 મણ જેટલી કેરી હરાજી માટે આવી હતી, જેમાં કેસર કેરીનો ભાવ એક મણના રૂપિયા 1120થી 1820 સુધી બોલાયા હતા, ત્યારે અન્ય કેરીઓમાં દશેરીના રૂપિયા 755થી 1565, લંગડો કેરીના 1400થી 1420, હાફૂસ કેરીના 1050, રાજાપુરીના 700થી 905, તોતાપુરીના 395થી 810, બદામના 675થી 795 અને દેશી કેરીના એક મણના 220થી રૂપિયા 1000 સુધીના ભાવ બોલાયા હતા, ત્યારે ચાલુ વર્ષે કેરીનો જથ્થો ઓછો હોવાથી આ પ્રમાણેના ભાવ છેલ્લે સુધી જળવાઈ રહે તેવી શક્યતાઓ લાગી રહી છે. અલ્પેશ કશ્યપ, જેડએસ ટીવી, નવસારી. હું પ્રકાશભાઈ પટેલ, એપીએમસી ચેરમેન, નવસારી. આ વર્ષે ઠંડી ઓછીને કારણે ટાવરિંગ થોડુંક મોડું થયું, તેના હિસાબે 15-20 દિવસ સિઝન લેટ ચાલુ થઈ. અત્યારે મે મહિનામાં 25-30 તારીખની અંદર લોકોને ખાવાલાયક કેરી હવે આવવાની ચાલુ થયેલી છે. ભાવ અત્યારે લગભગ 1700થી 2000ની આજુબાજુ ચાલી રહ્યો છે. 5000 મણ કેરીની આવક છે અને નબળામાં નબળી કેરી કહેવાય 1100થી 1700-1800ની આજુબાજુ ચાલતી છે. ટ્રાવેલિંગ જ ઓછું હતું, ઠંડીનું કારણ ઓછું, એ હિસાબે 50% માલ એપીએમસીમાં આવશે એવું લાગતું છે.